વાત હવે અન્ય સમાચારોની કરવી છે. એક તરફ રાજ્યભરમાં હાર્ટ એટેકના કિસ્સા સતત વધી રહ્યા છે, ત્યારે વધુ એક વખત સુરતથી આ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે. હાર્ટ એટેકની ઘટનાઓમાં ગંભીર વધારો થઈ રહ્યો છે. સુરતના પાલનપુર પાટિયા વિસ્તારમાં ગરબા રમતા એક યુવકને હાર્ટ એટેક આવ્યો અને 26 વર્ષીય યુવકનું મોત થઈ ગયું. આ મૃતક યુવકે એલપી સવાણી રોડ ખાતે ગરબાની પ્રેક્ટિસ કરતો હતો. આ પહેલો કિસ્સો નથી જ્યાં ગરબા રમતા આ પ્રકારે કોઈ યુવાને મોત મળ્યું હોય. વધુ એક આ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે અને યુવા અવસ્થામાં હાર્ટ એટેકના વધતા જે કિસ્સા છે તે ચિંતા વધારી રહ્યા છે. બળદેવ અમારા સંવાદદાતા વધુ જાણકારી આપી રહ્યા છે. બળદેવ, પૂરી વિગત આ ઘટનાને લઈને. રીતે સુરતની વાત કરીએ તો સુરતની અંદર અવારનવાર આ રીતે જે હાર્ટ એટેકના કારણે લોકોના જે મોત થતા જોવા મળી રહ્યા છે, ત્યારે સુરતની અંદર વધુ એક યુવાનનું 28 વર્ષે જે યુવાન છે જે રમતા રમતા ગરબા રમતા રમતા અચાનક જ રાત્રિના સમયે બેભાન થયો હતો અને ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પણ જે રીતે તેનું સારવાર દરમિયાન જે આ યુવાન જે છે તેનું મોત થવાના કારણે તાત્કાલિક તેને જે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ આનું જે બોડી છે તે પીએમ મારફતે ખાસ કરીને વાત કરીએ તો પરિવારનો એકનો એક જે દીકરો હતો તે મોત થવાના કારણે આખો પરિવાર છે તે શોકમાં ગરકાવ થયો છે. ગઈકાલે રાત્રિના સમયે એલપી સવાણી રોડ ઉપર આવેલી કોમ્યુનિટી હોલની અંદર ગરબા રમી રહ્યો હતો અને તે દરમિયાન જ અચાનક જ કોઈ કારણસર જે બેભાન થયો હતો અને ત્યારબાદ તેનું મોત થયું હતું. એટલે કહી શકાય છે એક પછી એક જે ગરબાના રમતા યુવાનોની અંદર જે મોતનો જે લોકોએ સામનો કરવો પડી રહ્યો છે તે ગંભીર બાબત છે, કારણ કે હાર્ટ એટેકના કિસ્સાઓ છે તે સતત વધી રહ્યા છે. જી બિલકુલ. બળદેવ, વધુ એક 26 વર્ષીય યુવક ગરબા રમતા રમતા હાર્ટ એટેક આવ્યું અને મોતને ભેટ્યો છે. ઘટના સુરતની છે.